જો જુઓ તમે મોઢામાં પાણી આવી જાય એવું સરસ પાણીપુરીનો એક રગડો બનાવી રહ્યો છે. અને મુખ્ય વાત એ છે કે આ ખૂબ જ વ્યવસ્થિત અને હાઇજેનિક છે. હવે આ બેન તમે ઘરે જ બધું તૈયાર કરો છો? હા, ઘેર બનાવીએ. કોઈ વસ્તુ બહાર નહીં, અમે ઘેર જ પાણીપુરી બી ઘેર બનાવીએ છીએ અને રોજ ડેલી અમે ફ્રેશ પાણીપુરી બનાવીએ છીએ. મિત્રો, હું આવી ગયો છું મહેસાણા મોઢેરા રોડ ઉપર. અહીંયા આપણે એક પાણીપુરીના સ્ટોલ ઉપર આવી ગયા છીએ. મિત્રો, એક બેન જે ઘણા વર્ષોથી એક પાણીપુરીનો સ્ટોલ ચલાવે છે ખૂબ મહેનત કરીને, તો આપણે એમના મોઢે જ આપણે એમની વાત સાંભળીએ. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ બેન ખૂબ જ મહેનત કરીને પોતાનો પાણીપુરીનો સ્ટોલ ચલાવે છે. બેન, છેલ્લા કેટલા વર્ષથી તમે આ સ્ટોલ ચલાવી રહ્યા છો? મેં તો 6 મહિનાથી ચાલુ કર્યું છે. 6 મહિનાથી ચાલુ કર્યું છે? હા. મારા હસબન્ડ પાણીપુરીનો ધંધો કરે છે, પણ ઘરની થોડી સમસ્યા એવી છે કે મારે ધંધા ઉપર ઉતરવું પડ્યું. બરાબર. થોડી ઘરની ઇન્કમના કારણે થોડું ના બરાબર કિંમત આવી ગઈ, એટલે મેં કહ્યું ઘરનું જ બિઝનેસ છે, મારા હસબન્ડ કરે છે, તમે કહ્યું હું કા ચાલુ કરું, ઘેર બેઠા શું કરીએ, બે પૈસા કરીએ. કે લોકડાઉનમાં અમારું લોસ થઈ ગયું, લોકડાઉનથી અમારું પૈસાની થોડી સગવડની થોડું આગુપાછું થઈ ગયું, એટલે મેં કહ્યું ચલો પાણીપુરીનો ધંધો ચાલુ કર્યો. ઘરનો ધંધો છે, મારા હસબન્ડને 20-30 વર્ષ થયા અહીંયા મહેસાણામાં પાણીપુરીનો ધંધો કરવાનો. અહીંયા મિત્રો જુઓ તમે મોઢામાં પાણી આવી જાય એવું સરસ પાણીપુરીનો એક રગડો બનાવી રહ્યો છે. અને મુખ્ય વાત એ છે કે આ ખૂબ જ વ્યવસ્થિત અને હાઇજેનિક છે. હવે આ બેન તમે ઘરે જ બધું તૈયાર કરો છો? હા, ઘેર બનાવીએ. કોઈ વસ્તુ બહાર નહીં, અમે ઘેર જ પાણીપુરી બી ઘેર બનાવીએ છીએ અને રોજ ડેલી અમે ફ્રેશ પાણીપુરી બનાવીએ છીએ, એટલે તમે ખાઈને જુઓ 25 પૈસા આલો. ઓકે. જનરલી કેટલા દિવસનો આમ કે કેટલા લોકો અહીંયા તમારે ત્યાં ખાતા હોય છે પાણીપુરી? થઈ આવી જાય છે અમારા જોડે 50-60 ગ્રાહક તો આવી જ જાય છે. જોકે અત્યારે હાલ અમે નવા છીએ, હજુ કોઈને એમ ખબર નહીં કે હું પાણીપુરી વેચું છું એમ. બરાબર. કારણ કે લેડીઝો જોડે લેડીઝ જ આવે, જેન્ટ્સ ના આવે જલ્દી, પણ વાંધો નહીં, ધીરે ધીરે આવશે. ભાઈ, તમે પાણીપુરી ખાવા આવ્યા છો? હા. બરાબર.